सब्सक्राइब करो आ चैनल ने। ए बापूजी, ए टैक्सी वाला पासे दी पैसा लेवाने नो है अपने अपन ने होए। अरे नहीं गर्जी छोड़ो। ओए जय श्री कृष्ण। जय श्री कृष्ण। आ सोली तो जरी जाड़ी लागे छे। अबे तमने पति बाईडी हूं सोली लागे तई मारे हूं करू। કર્નલ ને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન જરાય નહીં ગમે. રાહુલ ના બાપુ, કૌશુ આપણા રોતલ પુડા એસિસ્ટન્ટ કરતા હવેલી ઘણી મોટી છે. દાઈજામાં હવેલી માગી લેજો. બસ દઈ છે ડાબા હાથની. દાઈજામાં હવેલી હવેલી માગી રહીશું. અરે હવેલીને પોટલામાં બાંધીને તારે હું રોતલ પુર લઈ જાવી છે. એના કરતા રોકડા માંગી લે હું. ઈ વાત તમારી હાવ સાચી છે. અરે તમે લોકો જરાક શાંતિ રાખો. હું ઓળખાણ કરાવું? કરાવો કરાવો ઓળખાણ. એવા દે કયા મોટા છે આ ભાઈડો, કોનાથી બીતો નથી, કરાવો ઓળખાણ. આ મારા બાપુજી છે અને આ મારા બા અને આ મારી બેન દક્ષા અને આ સોનલના મમ્મી છે. હું ભાંગરો વાટે છે આ તો સોળીની માં છે. બાપુજી બેસો ને. બેહો બેહો બેહો. અરે મેં તારે કેટલી વાર કીધું છે કે હું આમ બેઠો હોય ત્યારે લોટો આગળ નહીં મૂકો તારે. અરે આ કેવું લાગે પણ બાપુજી, આ નથી કરતો બાપુજી, આ નથી કરવાનું. તારે તારે અહીં ગુડાવું છે. લે ગુડા 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 મારા ખોળામાં ગુડા. હા મારા છોકરાને નાનપણથી આદત છે હું જ્યાં બેહું ને ત્યાં મારા ખોળામાં બેસવા જોઈએ. લે બે આય બે. નથી બેહું, મારે નથી બેહું. હું ઓલા ટેક્સીના પૈસા આપી નહું. હા તમારા એના ટેક્સી વાળા પણ કમાલ ના છે. હો જરી ગમતા મૂકવો હોય તો મારા બેટા પૈસા માંગી લે છે. બોલો સાલા હરામ ખોર કૂતરાઓ, બાપના બગીચામાં ઘૂસી આવે છો? ચલો ભાગો ભાગો, ગળા ગળા નીકળો બહાર. આ કોણ છે જે મને ઘરની બહાર કાઢવા માંગે છે? હું એનો ટોટો પીસી નાખીશ. અત્યારે તમને નહીં કૂતરાઓને વઢે છે. એવો તો કયો બચારો ગાંડો છે જે જાનવરો હારે વાત કરે છે? એ સોનલના પપ્પા છે. આવા લે કોણ છે આ બધા? આપણા ઘરમાં તરણેતરનો મેળો ભરાયો છે કે શું? બેન આ ઝૂલો નથી, અમારી ખુરશી છે. ઝૂલો તો શું આમાં આમ ઉપાડજો ને પેલા તો ભેટો. એક મિનિટ એક મિનિટ, અને મારા હાડકા પાસળા તોડી નાખશો. શું ભેટો ભેટો ભેટો. શું નામ છે તમારું? મારું નામ છે જીવતર. આ બેઠી બેઠી ઝૂલે ને મારી છોકરી દક્ષા. ઓ દક્ષા. અને આ મારી ઘરવાળી ભીખી. ભીખી? એના બાપ ને ભીખ માં આવી હતી, જરી ગમથી મોટી થઈ એટલે મને ભીખ માં દીધી. હું વિચારું છું કે કોને ભીખ માં દઉં તમને? શું પ્રે આવે તું? આપણે બધું હાસે હાસું કહી દેવું, પણ આપણે સંબંધ બાંધવા આવ્યા છીએ. અને આ મારો ચકલીનો માળો. હવે આ ચકલી ઈંડા મૂકી જાય છે અમારે. આ રાહુલિયો. રાહુલિયો શું છે તમારી સરનેમ? આ અટક અટક શું છે તમારી? અમારી અટક છે હવે જવા દો ને અટકી જાઓ. આમ જવા દો ને એટલે અટકી જઈએ એવી સરનેમ છે, એવી અટક છે? ના ના, હાથી મચ્છર માકડ એવું કઈ છે કે? ના ના, એ તો કાંઈ નથી, એના કરતા એ ભારે ભરખમ છે. એમ હવે આ તાણ કરે છે તો કહી જ દઉં છું. સાંભળો ત્યારે, અમારી અટક છે નાગડા. અટકી ગયા ને એટલે તમારું આખું નામ જીવતર નાગડા? નાગડા. મારા થનાર જમાઈ નું નામ રાહુલ જીવતર નાગડા. નાગડા.
અને કાલે ઉઠીને મારી દીકરીને લોકો શું મિસિસ નાગડા કહીને બોલાવશે? ના ભાઈ, ના આવી નરી નગ્નતા હું જરાય નહીં ચલાવી લઉં. અરે આ ભીખીના બાપ ને નાગડા અમે વાંધો હતો, પણ છેવટે થઈ ગઈ ને નાગડા. લગ્ન પછી છોકરાની અટક ન બદલાય, છોકરીની અટક બદલાય. હા, એ તો જયારે સંબંધ બંધાશે ત્યારે આ બધો વિચાર કરીશું આપણે. હા, તમે મને એક વાત નો જવાબ આપો જોઈએ. તમે બધા ગુજરાતી ફિલ્મોમાં કામ કરો છો? ના ભાઈ, અમે તો જોવા જઈએ. જોવા માટે આવા કપડાં પહેરીને જાવ છો? હા, એમને નાગડા ફૂગડા કેમ જવાય? બાપુજી, મેં તમને કહ્યું તું ને બુસ્કોટ પહેરો. બે ઘેલ ઘાઘરી ના, તે તો ખાલી બુસ્કોટ નું કીધું તું. હું તો આ નેસે પહેરીને આવ્યો છું. હવે કેટલી વાર ના પાડી છે મેં તમને કે બીડી ના પીઓ ના પીઓ, પણ આ માણસે બીડી પીધા વગર રહેતા જ નથી. બે સુપ રે ને, અત્યાર સુધી માની આડમાં પીવાઈ ગઈ હોત, અને હું તો ખાલી બીડીઓ ફૂંકું છું. આ મોટા મોટા મારું તો પાઇપુ ઠપકારે છે. કોઈ ઝેર પીતું હોય ને તો દેખા દેખી માં ઝેર ન પીવાય. તું તો એમને રોકવા માટે કહેતી હતી. અરે તો કોની સાઈડ ઉપર છે? મારી કેમ નહીં? હું તમારી સાઈડ છું. તારી કેવી મારી સાઈડ છે? અરે તમારી સાઈડ. આ તો આંગળી બરોબર આમ કર ને. પૂછી મારી વાત. આજી નો થા. આ તો હું તમને હું કહેતો તો વેવાય. એક મિનિટ. તમે જમ્યા પહેલા કોઈ દિવસ ઓળકાર ખાવજો? ના. લેંગો પહેર્યા પહેલા કોઈ દિવસ નાડું બાંધો છો? એવો તો તમારા જેવો ગાંડો જ કરે. અરે આપણા બાળકોના લગ્ન નક્કી થયા નથી તો પછી મને વેવાય કેમ કહો છો? એ નથી થયા તો થઈ જાહે. હું કે છે દક્ષા. હા હા બાપુ. આ મારો છોકરો કહેતો હતો કે તમે શેનામાં છો? શેનામાં? હું પૂછું છું કે શેનામાં છો? શેનામાં? આટલી મોટી હવેલી ના બાગ બગીચા ને બધું બનાવ્યું છે. બોફોર માં ઘટકી તો નહોતી ખાતી ને. રિટાયર થાય ત્યારે કર્નલ હતા. એટલે ટૂંકમાં ધીંગાણા કરતા હતા. હું એમ પૂછું કે ધીંગાણામાં કોઈ દી ગોળી ન વાગી? પહેલા વોરમાં આ પગમાં ઘૂસી ગયેલી, હમણાં કારગિલના વોરમાં અહીંયા 3 ઇંચ નો ઊંડો ખાડો કરીને નીકળી ગયેલી. એટલે અત્યાર સુધીમાં બધી બોર્ડરો ઉપર જ વાગી છે. ખરી જગ્યાએ તો વાગી જ નથી. હજી સુધી એવી કોઈ ગોળી બની જ નથી જીવતર બાપો, જે કાંડો પ્રાણ જીવન ની છાતી ને વિંધી ને જઈ શકે. સમજ્યા? અરે નથી બની તો બની જાહે. હું કે છે દક્ષા? હા હો બાપુ. અરે કહું છું, તમે બધા આ ધીંગાણાની વાતિયુ મૂકો ને મારી વહુને બાર બોલાવો. હા બોલાવો બોલાવો, એને જોઈ નાખીએ. મારે એને જોવી છે. બોલાવો બોલાવો. સોનલ દીકરા, જરા શરમાતા શરમાતા બાર આવો તો. સરસ મજાના કોબાલા છે. અરે હું મારી વહુની વાત કરું છું. અમારી દીકરી સોનલ તમારા ઘરે રહેવા આવવાની છે. તમે સાસુ સસરા તરીકે બરોબર છો કે નહીં એની એ પરીક્ષા લેવા માંગે છે. કરેક્ટ. સાસુ સસરા તરીકે તમે યોગ્ય છો કે નહીં એ જાણવા માટે તમારી જુદી જુદી પરીક્ષાઓ લેવામાં આવશે. તમને એના જુદા જુદા માર્ક્સ આપવામાં આવશે. સારા માર્ક્સ આવ્યા અને પાસ થયા તો લગ્ન કરાવી આપીશું. પણ જો ખરાબ માર્ક્સ આવ્યા તો ફેલ. લગ્ન કેન્સલ. એ વેવલીના, ત્યાં લોકોને કીધું નથી કે મેં આજની સુધી કોઈ પરીક્ષા લી નથી? એટલે અમે ભણ્યા નથી? અને એમ તો ભણ્યો છું ને. ક્યાં સુધી? બપોર સુધી. અરે મેં જો પરીક્ષાઓ આલી હોત તો આ ભીખી કરતા હારી ડોબી મળી હોત મને. રાહુલ બાપુ, એ ચૂપ રહે તું. આપણે અહીંયા સંબંધ બાંધવા આવ્યા છે. આજે આજુ બધું કહી દેવું પડે. આપણે કોઈ પરીક્ષાઓ આલી નથી. હાલો હાલો બધા રોતલપુર ભેળા થઈ જઈએ. હાલો હાલો હાલો. હું અહીં બેઠી બેઠી હેની ઝૂલ્યા કરે છે. આ ઝૂલો જોઈએ તારે. આને લઈ રોતલપુર ભેળો કરીએ. તારે છોયા ત્યાં કામ લાગશે. પણ નથી કરતા તો મૂકો જ. બાપુ તમે અહીંયા આવો. અહીંયા આવો. જો બાપુ, હું સોનલને ખૂબ પ્રેમ કરું છું.
અને એની સાથે મારા લગ્ન નહીં થાય ને તો હું તું જીવ દઈ દે એ ઘેલ ઘાઘરી ના આના કરતા હારી હારી છોકરીઓ છે ને આપણા ગામના તળાવે લુગડા ધોવા આવે છે અને કોઈ બાર રમતા રમતા છોકરીઓ જ હોય પાણી બાપુ આપણે ગામેથી નીકળ્યા હતા ત્યારે તમે હું કહીને નીકળ્યા હતા કે તારું પાકું કરવા જઈએ છીએ મારું પાકું કર્યા વગર ને હું નહીં લીધા વગર જાઉં તમને બાથી અલગ કર્યા હોત તો સુખી થઈ જાત રાહુલ બાપુ ચૂપ રે હવે તું આપણે અહીંયા સંબંધ બાંધવા આવ્યા છે બધું હાથે હાથું કહી દેવું પડે નાગીનો જો કર્નલ હું મારા છોકરા માટે કોઈ પણ જાતની પરીક્ષા આલવા માટે તૈયાર નથી શું